છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ચુંદેલી ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા આજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અને મનરેગા યોજનાના કામોમાં અને શૌચાલયોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે માલદારોના જોબ કાર્ડ બનાવી નાનાની ગેરરીતે કરેલ હોવા તથા ચુંદેલી ગામના જોબ કાર્ડ અને ફોટા બીજા ગામના લોકોના ચોંટાડી બેંકમાં બોગસ ખાતા ખોલાવી એટીએમ દ્વારા નાણાકીય ગેરરીતિઓ આચરેલી હોવા સાથેના આક્ષેપો સાથે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સદર બાબતે અગાઉ પણ સંબંધિત અધિકારીઓને આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ હોવાનું જણાવેલ, પરંતુ તેનો નિકાલ આજ દિન સુધી મળેલ નથી ત્યારે કસૂરવારો સામે ખાતાકીય રાહે તપાસી કરાવી કાયદેસરના પગલા ભરવા આવેદનમાં માંગણી કરવામાં આવેલ છે. ચુંદેલી ગામનો કાર્યકર કરમસિંહ ઇન્દ્રસિંહ અમારા ગામના સરપંચે નરેગાના કૌભાંડની અંદર બોગસ જોબ કાર્ડ, એના કુટુંબના બધા જ બોગસ જોબ કાર્ડ, એનો ભાઈ શિક્ષક છે એનું પણ જોબ કાર્ડ, આંગણવાડી કાર્યકરનું પણ જોબ કાર્ડ, પછી નર્સ બેન છે તેનું પણ જોબ કાર્ડ, એવા ટોટલ પૈસા ગણવા જઈએ તો 51 લાખ રૂપિયા થાય એના કુલ. અમે 2 વર્ષથી એની પાછળ છે, બધી અરજીઓ મોકલાવી, ગ્રામ વિકાસ એજન્સીમાં મોકલાવી, DDO સાહેબને મોકલાવી, કલેક્ટર સાહેબને પણ મોકલાવેલી છે, પછી કમિશનર સાહેબને પણ મોકલાવેલી છે, અત્યાર સુધી એનો કોઈ ઉકેલ જ નથી આવ્યો. અત્યારે તમે શું કામ અહીંયા આવ્યા છો? છોટા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે, કારણ કે એનો કોઈ જવાબ મને અમને મળે. શું નામ છે તમારું? કરણસિંહ. ક્યાં રહો છો? ચુંદેલી.